દર્શનમાં એવું રહ્યું કે મેઘરાજા ગામની જગ્યામાં આવેલ અમારી વાડી જાય એની સામે આવેલ કાવેરી સિરામિક કારખાનું આવ્યું છે. એ કારખાનામાંથી ચીનમાંથી સલ્ફર અને ઝેરી ધુમાડો હતો. છેલ્લા 4-5 વર્ષ થયા અમે એને અવારનવાર રજૂઆત કરી કે આ અમને તકલીફ છે તો આનો પ્રશ્ન તમે કઈ દૂર કરો. તો એ લોકો છતાં અમને આશ્વાસન આપે છે કે અમે આ રિપેર કરાવી રાખશું કે અમારી પાસે કારીગર આવશે જેના ચીનની ઉકેલી લઈશું. પણ એ પ્રશ્ન જયારે હલ થયો નથી આજ સુધી. દર છેલ્લા 4 વર્ષ થયા, દર 3 મહિનામાં માર્ચ મહિનાથી લઈને જુલાઈ સુધી આ ઝેરી ધુમાડો નીકળે છે. એ અમારા બધા ખેતીના ભાગને નુકસાન કરે છે. બાજુમાં અમારી 15 દુકાનો આવેલી છે. એ દુકાનમાં આ ઝેરી ધુમાડો લાગવાથી, સલ્ફર લાગવાથી પતરા બધા સડી જાય છે. સામે વીજળીના તાર આવે છે તો તાર ઉપર પડવાથી તાર અવારનવાર અક્ષમાં તો ગમે ત્યારે તૂટે છે. એટલે આ બધી છેલ્લા 4 વર્ષે રજૂઆત કરવા છતાં અમારે આજ સુધી કોઈ એને અમે સંતોષકારક જવાબ મળ્યો નથી અને અમારે આ પ્રશ્નો દૂર કર્યો નથી. એટલે અમારે ના છૂટે હવે સરકારી રાહે આ પગલાં અમારે લેવા પડશે કે જેથી કરી અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જાહેર કરી અને લેખિત અરજી આપી છે કે આ પ્રશ્ન તમે દૂર કરી દો. આ 4-5 વર્ષથી અમે આને બહુ કરીએ છીએ. એના મેનેજર છે કે એના શેઠ છે બધાને રજૂઆત કરી લીધી છે. તો હર વખતે આ પ્રશ્ન બને જ છે. અને હવે પછી આ પ્રશ્ન કાંઈ અમારે નિવારણ ન કરી દીધું તો અમારે ન છૂટકો ગાંધી ચૂકવા માર્ગે ચાલવું પડે.